नमस्कार विद्यार्थी मित्रों, भीमड़ा विद्यालय ई क्लासेस में आपनो हार्दिक स्वागत छे। धोरण 3 विषय गणित प्रकरण 2 संख्या नी गम्मत एना विषय आपणे आज समझण मेळवीशुं। विद्यार्थी मित्रों, संख्या एटले शुं? आपणे जे एकडी बोलीए छे 1 2 3 4 5 એ એક સંખ્યા છે। જો કોઈ વસ્તુ હોય અને એની આગળ એ અંકો લખવામાં આવે 1 2 3 4 અનંત સુધી, તો એ અંકો એ શું બની જાય? પછી સંખ્યા બની જાય છે। તો આપણે આજે સંખ્યાની ગમ્મત વિશે સમજીશું। અહીં એક ચિત્ર આપેલું છે, એ ચિત્રની અંદર 5 બાળકો છે। આ 5 બાળકો શું કહે છે એ આપણે સમજીશું। વિદ્યાર્થી મિત્રો, આ છે રાધિકા। તો રાધિકા શું કહે છે? મેં 24 કચુકા એકઠા કર્યા છે। શું કહે છે રાધિકા? કે મેં 24 કચુકા એકઠા કર્યા છે। તો આની અંદર 24 એ સંખ્યા દર્શાવે છે। શેની સંખ્યા દર્શાવે છે? તો કચુકાની। કેટલા કચુકા એકઠા કર્યા? તો 24 કચુકા એકઠા કર્યા। કોણે? તો રાધિકાએ। પછી આ છે ગૌરી। તો ગૌરી શું કહે છે? હુરે, મેં 47 કચુકા મેળવ્યા છે। શું કહે છે ગૌરી? કે મેં 47 કચુકા મેળવ્યા। તો કઈ સંખ્યા થઈ બાળકો? 47 એ આપણી સંખ્યા, અને આ 47 જે શું દર્શાવે છે? તો કચુકાની સંખ્યા। તો ગૌરી કેટલા કચુકા એકઠા કરે છે? તો 47। પછી છે સુનિલ। સુનિલ શું કહે છે? મારા 38 કચુકા અહીં છે। સુનિલ કચુકા લઈને બેઠો છે અને શું કહે છે? કે મારા 38 કચુકા છે। તો કચુકાની સંખ્યા કઈ થાય? તો 38। 38 એ આપણી સંખ્યા છે। પછી છે ઇન્દ્રા। ઇન્દ્રા શું કહે છે? મેં 54 કચુકા મેળવ્યા। ઇન્દ્રા શું કહે છે? કે મેં કેટલા કચુકા મેળવ્યા? તો 54। અને વિકી, વિકી શું કહે છે? હું માનું છું કે મેં 42 કચુકા ભેગા કર્યા છે। શું કહે છે વિકી? મેં 42 કચુકા ભેગા કર્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ 24 47 38 54 અને 42 એ શું છે? તો એ કચુકાની સંખ્યા દર્શાવે છે। હવે આપણે જોઈશું રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનિલ, આંબલીના બી, આંબલીના બીને આપણે શું કહીએ છીએ? તો કચુકા ભેગા કરતા હતા। શું કહીએ છીએ? કે આ જે 5 ફ્રેન્ડ હતા, મિત્રો હતા, એ શું કરે છે? કચુકા ભેગા કરતી છે। પછી એમાં નીચે પ્રશ્નો આપેલા છે, જેમ કે આપણે જોઈએ ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। શું કહે છે? ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। તો અહીં જે આ 5 મિત્રો છે, તો તેમાં તમે જોઈ શકો છો કે સૌથી વધુ કચુકા કોણે એકઠા કર્યા છે? તો આપણે જોઈએ રાધિકાએ 24 કર્યા છે, ગૌરીએ 47 કર્યા છે, સુનિલે 38 કર્યા છે, ઇન્દ્રાએ 54 કર્યા છે અને વિકીએ 42 કર્યા છે। તો સૌથી વધુ સંખ્યા કઈ છે? તો સૌથી વધુ કચુકા કોણે એકઠા કર્યા છે? તો ઇન્દ્રાએ। કેટલા કર્યા છે? તો 54। તો આપણે જવાબમાં લખશું ઇન્દ્રા। શું ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે। પછી છે વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે। શું કહે છે? કે વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ, આ વિકી અને આ સુનિલ, તો વિકી પાસે જેટલા કચુકા છે, વિકી પાસે કેટલા છે? 42 અને સુનિલ પાસે કેટલા છે? 38। તો શું છે? વિકી પાસે અને સુનિલ પાસે ના વિકી જોડે જેટલા કચુકા છે તેટલા સુનિલ કચુકા વધારે ભેગા કરવા માગતો, તેને હજુ વધારે કેટલા કચુકા ભેગા કરવા પડે? તો કેટલા હોય બાળકો? 42માંથી 38 વાત કરીએ તો કેટલા કચુકા આવે? તો 4। પછી છે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે। શું કહ્યું છે? જો રાધિકા, તો આપણે જોઈએ રાધિકા કોણ? તો હા, તો રાધિકાને 6 કચુકા વધારે મેળવે તો 24 વત્તા 6 કરીએ તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે। શું થાય બાળકો? કે 24 વત્તા 6 કરીએ તો કેટલા કચુકા થાય? તો 24માં 6 ઉમેરીએ તો 30। વિદ્યાર્થી મિત્રો, હવે છે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? શું કહે છે? કેટલા બાળકો પાસે 40 કરતા
वधारे कितना 40 करता वधारे कचुका छे। तो अपने चित्र में जोईए कि राधिका जोड़े कितना छे 24, तो ए 40 करता ओछा छे। गौरी जोड़े 47, तो ए 40 करता वधारे छे। तो एक बाळक आ थयो। पछी सुनील ने कितना छे 38, तो ए 40 करता ओछा छे। पछी इंद्रा, तो इंद्रा जोड़े कितना कचुका छे 54, तो आ बीजू बाळक इंद्रा थयो। પછી વિકી, હું વિકી શું કહે છે કે એની જોડે કેટલા કચુકા ભેગા કર્યા 42, તો 42 પણ 40 કરતાં વધારે થાય, તો ત્રીજા નંબરનું બાળક આ થયું। તો કેટલા બાળકો થયા? એક ગૌરી, બે ઇન્દ્રા અને ત્રણ વિકી। તો શું કહે છે? કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા થયા? તો ત્રણ બાળકો। પછી છે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે। શું કહે છે? એવું કોણ બાળક છે એમાં કે જેને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે છે? તો આપણે રાધિકાથી જોઈએ કે રાધિકાને કેટલા છે 24, તો એને 50 કરવામાં હજુ વધારે કચુકાની જરૂર પડે છે, એટલે એ અહીં આવે નહીં। પછી છે ગૌરી, તો ગૌરીને કેટલા છે 47, તો 47માં 3 ઉમેરો તો કેટલા થાય 50 થઈ જાય, 48, 49 અને 50। તો શું જવાબ આવે? ગૌરી। બીજા બાળકોમાં જોવાનું કે બીજા કોઈને હે 50માં 3 ઉમેરવાથી 50 સંખ્યા બની, તો 38માં 3 ઉમેરી દે 39, 40 અને 41। તો સુનિલ પણ નહીં આવે, 54 50 કરતાં મોટી એટલે તો આવે જ નહીં, અને 42, તો 42માં 3 ઉમેરી દે 43, 44 અને 45 એટલે આ પણ નહીં આવે, તો જવાબ શું આવશે? ખાલી ગૌરી। પછી છે સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે, અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે। શું કહે છે? સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે। તો આપણે જોઈએ સુનિલ પાસે શું છે, 40 કરતાં 2 ઓછા બરાબર છે કે 38ની અંદર આપણે 2 ઉમેરીએ તો 40 થાય, તો 40 કરતાં 2 કચુકા ઓછા છે, જે 40 કરતાં 2 કચુકા ઓછા છે, અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે। અને એવું કયું બાળક છે આમાં કે જેની પાસે 40 કરતાં કેટલા કચુકા વધારે? બાળકો 2 કચુકા વધારે છે, તો આપણે જોઈએ કે આમાં કેટલા છે 24, તો આ તો 40 કરતાં નાની સંખ્યા છે એટલે આ આવશે નહીં, આ 47, જે 40 કરતાં મોટી છે પણ જે 40 કરતાં 2 કચુકા જ વધારે હોય એવું આપણે સંખ્યા જોવાની કે જે 40 કરતાં 2 જ, પણ આમાં તો કેટલા વધારે છે 7। પછી છે 38 જે 40 કરતાં નાની છે એટલે એ જોવાની નહીં। પછી 54 જે 50 કરતાં પણ મોટી છે, અને આપણે શું કહ્યું છે 40 કરતાં 2 જ કચુકા વધારે હોવા જોઈએ। પછી છે 42, વિક્કી જોડે કેટલા છે 42, તો આપણો જવાબ શું આવશે? જે 40 વત્તા 2 કરીએ તો આપણને 42 જવાબ મળે છે, તો આને 40 કરતાં 2 વધારે છે, તો જવાબમાં આવશે વિક્કી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અહીં ચિત્ર આપેલું છે અને એની જે પ્રશ્નો આપેલા છે, તો આપણે પ્રશ્નોના જવાબો પણ લખ્યા। શું હતું? ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે, ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા હતા, તો આ ચિત્રમાં જોવાનું કે કોની સંખ્યા સૌથી વધારે મોટી છે, તો કોની હતી? ઇન્દ્રાની। કેટલી સંખ્યા હતી? 54। પછી છે વિક્કી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યાએ કચુકા વધારે ભેગા કરશે। શું તું? વિક્કી પાસે કેટલા હતા? 42, અને સુનિલ ખાલી જગ્યાએ કચુકા વધારે ભેગા કરવા શું કરશે? સુનિલ પાસે કેટલા છે? 38। તો આપણે જોઈએ સરવાળો થાય કે બાદબાકી। વિક્કી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલજીકે કચુકા વધારે ભેગા કરશે, તો શું થશે? બાદબાકી। જોઈએ બાદબાકીમાં શું જવાબ આવે, 2ની ઉપર 10ની 10 અને એની ઉપર આપણે 12 મૂકીશું અને 4ની ઉપર 3, તો 3માંથી 3 જાય તો 0 અને 12માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે? 4। તો આપણો જવાબ શું આવશે? 4। પછી જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યાએ કચુકા હશે, રાધિકાએ કેટલા છે 24 અને હજુ 6 વધારે શબ્દ વાપર્યો એટલે આપણે સરવાળો કરવાનો, તો કેટલો જવાબ આવે? 6 4 10 અને 2 ને 1
ત્રણ, તો શું જવાબ આવ્યો? 30 કચુકા હશે. કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા હતા? તો આપણે જોયું કે 40 કરતાં વધારે એકા 47, 54 અને 42 છે. 40 કરતાં મોટી સંખ્યા છે એટલે કેટલા બાળકો થયા? 3 બાળકો. પછી છે, ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. કોને 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 હતી 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર હતી? તો 24 તો એ વધારે સંખ્યા ઉમેરવાની થાય. 47માં આપણે 3 ઉમેરીશું તો આપણને જવાબ મળી જશે. તો શું જવાબ આવશે? ગૌરી. પછી સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે. 40 કરતાં 2 કચુકા ઓછા સુનિલ પાસે હતા અને 40 કરતાં 2 કચુકા વધારે તો કોની જોડે હતા? વિકી જોડે. તો આપણે આ સમજી લીધું કે સંખ્યા આપણે કઈ રીતે કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ.